લઈને ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોની યાદી બહાર પાડી છે, જ્યારે 10 બેઠકોની યાદી હજી પણ બાકી છે. આ 10 બેઠકોમાં બનાસકાંઠા બેઠકનો પણ સમાવેશ થાય છે, ત્યારે બનાસકાંઠા બેઠકના વર્તમાન સાંસદ પ્રવીણ કોટકની ટિકિટ કપાવવાની શક્યતા સેવાઈ રહી છે, જેને લઈને રાજકોટમાં પ્રવીણ કોટકના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરો રઘુવંશી સમાજ દ્વારા લગાવાયા છે, જેમાં રઘુવંશી દિલ સે પ્રવીણ કોટક ફિરસે બનાસકાંઠા બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ ગુજરાતના રઘુવંશી સમાજના સમર્થનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ કોંગ્રેસના શિવરાજ પટેલના સમર્થનમાં રાજકોટમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. આમ લોકસભાની ચૂંટણીમાં ટિકિટને લઈને કોંગ્રેસની સાથે સાથે ભાજપમાં પણ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. સની મૈયડ આપણી સાથે ફોન લાઈન પર છે. સની, રાજકોટમાં બનાસકાંઠા બેઠકના રઘુવંશી સમાજના બેનર લાગ્યા છે, અગાઉ પણ આ પ્રમાણેના બેનરો રાજકોટમાં લાગ્યા હતા, ત્યારે રાજકોટનું રાજકારણ કઈ તરફ ગરમાઈ રહ્યું છે? જે ચોક્કસથી જપ્તવ્ય જે રીતે વાત કરવામાં આવે તો પ્રવીણ કોટક એ રઘુવંશી સમાજમાંથી આવે છે અને ગત ચૂંટણીમાં પણ તેઓ ટિકિટની માંગણી કરીને જે રીતે આ વર્ષે પણ ક્યાંક ને ક્યાંક ટિકિટની માંગણી કરી રહ્યા છે. રઘુવંશી સમાજ તરફથી કહી શકાય કે માંગણી કરી રહ્યા છે. બનાસકાંઠાથી તેઓ ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવાર હોઈ શકે છે, તેને લઈને અત્યારે રાજકોટમાં ઠેર ઠેર પ્રવીણ કોટકના પોસ્ટરો મારવામાં આવ્યા છે. બનાસકાંઠાથી ભાઈ આવે છે એના પોસ્ટરો મારવામાં આવ્યા છે અને હાલ તો પ્રવીણ કોટકને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું છે. તે કહી શકાય કે રઘુવંશી સમાજ છે તે જે બનાસકાંઠાથી ચૂંટણી જે ટિકિટ આપવી જોઈએ તેવી માંગ અત્યારે રાજકોટથી કરી રહ્યા છે. જી, આભાર સની સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો બનાસકાંઠાના આ પ્રમાણેના બેનરો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા છે. પ્રવીણ કોટકના નામના બેનરો રઘુવંશી સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે. આવનારી 2019 લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે રઘુવંશી સમાજ દ્વારા રાજકોટમાં પ્રમાણે બેનરો લગાવવામાં આવ્યા છે. તો બનાસકાંઠાથી ઉમેદવારી કરનાર પ્રવીણ કોટકને હવે રાજકોટમાં બેનર લગાવવામાં આવ્યા છે. રઘુવંશી કહો દિલ સે પ્રવીણભાઈ ફિરસે આ પ્રમાણેના રાજકોટમાં બેનર લગાવ્યા છે.